નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સંબંધોની સિલાઈ જો ભાવનાઓથી થઈ હશે તો એનું તૂટવું મુશ્કેલ છે, અને જો સ્વાર્થથી થઈ હશે તો તેનું ટકવું મુશ્કેલ છે. આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપની સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ. સૌપ્રથમ જાણવા માંગીશ આજના પંચાંગ વિશે, શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 15/7/2023 શનિવાર, 18 અષાઢ વદ 13 તિથિ છે, 20 અને 33 સુધી. મૃગશીર્ષ નક્ષત્ર છે 24 અને 23 સુધી. પછી આદ્રા નક્ષત્ર છે. વૃદ્ધિ નામનો યોગ છે અને ઘર નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ, જે સવારે 11 અને 24 મિનિટ સુધી છે. ત્યાર પછી મિથુન રાશિ છે, જેના નામાંકસર છે ક, છ, ગ. દિન વિશેષમાં જોઈએ તો આજે શનિ પ્રદોષ દિન છે. વિષ્ટિ પ્રારંભ થાય છે 20 અને 33 મિનિટે. સ્થિર યોગ છે 24:33 થી સૂર્યોદય સુધી. જી જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ભાવનાબેન છે. ભાવનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. ભાવનાબેન, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હો તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 25/1/1972. રાતના 12 અને 5 ઓછી. ઓકે, 11:55. જન્મસ્થળ જણાવો. જન્મસ્થળ. પ્રશ્ન જણાવો આપનો. ફાઇનાન્શિયલ કન્ડિશન શું છે? આપનો પ્રશ્ન ફરી જણાવો. હા, પૈસાના ધંધામાં ખોટ જાય છે. જી, હવે આપના ધંધામાં જે આર્થિક સ્થિતિ અંગે જે ઉતાર ચઢાવની વાત તમે જે કરી રહ્યા છો, તો તે અંગે આપણે વાત કરીએ તો હાલમાં તમારે આ નવેમ્બર માસ સુધી એટલે કે દિવાળી સુધી થોડીક તકેદારી અને ધીરજ રાખવી એ વધુ અગત્યનું છે. એ બાદ પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવા યોગ છે. એટલે કંઈ પણ પ્રકારનો ઉતાવળિયું પગલું ન ભરી વ્યવહારુ અભિગમ સાથે તમારા કામકાજમાં કંઈ પણ બાબતે તમે જે પ્રવૃત્ત રહો એ રહેવું ઈચ્છનીય છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો, તદુપરાંત શિવ દારિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, જેથી કરીને તમારા માટે આર્થિક સ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું કહી શકાય. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ભારતીબેન છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. હેમિલભાઈ, આપનો અવાજ નથી આવતો ક્લિયર. 28/10/68. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય બપોર 8 વાગે, રાજકોટ. ઓકે, પ્રશ્ન જણાવો. ફાઇનાન્શિયલ કન્ડિશન અને એના પાટને પ્રિસ્ટમ સપાટ યુટ્યુબ. બીજું કઈ સમજાતું નથી, શું બોલી રહ્યા છો?
ફાઈનાન્શિયલ કન્ડિશન જી પૂછવામાં આવે છે. જો તમારે નાણાકીય રીતે જો ઉતાર ચઢાવ રહેતો હોય તો એના માટે એટલું કહી શકાય કે તમારા કંઈ પણ બાબતે થોડા પ્રયત્નો તો તમે વર્તમાન સમયમાં કરો ને તો પરિસ્થિતિ સુધરે. કંઈ પણ પ્રકારની ઉતાવળ કે જોખમી પગલું ના ભરવું, એટલે કે તમારે નાણાકીય બાબતે શક્ય હોય તો વધુ લોન કે કંઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી, પરંતુ કોઈની જો મદદ મળતી હોય તો મદદ લેવી, પરંતુ અન્ય ગણતરી ન કરવી. આ બાબતે થોડુંક વ્યવહારુ માર્ગદર્શન લઈને નિર્ણય લેવો. તમારા માટે પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે એવા યુગ તો ચાલી રહ્યા છે, એટલે થોડીક તમે ધીરજ રાખશો એ વધુ સારું. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે હનુમાનજીના કોઈ પણ પાઠ કરો, હનુમાન ચાલીસા કરો કે હનુમાનજીના કોઈ પણ મંત્ર કરો, એ તમારા માટે વધુ યોગ્ય લાગી રહ્યું છે. તદ ઉપરાંત તમે દરરોજ જે સવારે લક્ષ્મીનારાયણનું ધ્યાન ધરી અને તમે કોઈ પણ મંત્રના, વિષ્ણુ ભગવાન કે લક્ષ્મીજીના કોઈ પણ મંત્રના જાપ જપો, એ વધુ અગત્યનું છે. એટલે સવારે તમે રોજિંદી જે પણ પૂજા કરતા હો તે પછી તમે લક્ષ્મીનારાયણના ધ્યાન ધરો, વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે હોય એવી રીતે મનમાં ધ્યાન ધરી અને વિષ્ણુ ભગવાનનું કે લક્ષ્મીજીની કોઈ પણ મંત્રની માળા કરવી, અને રાત્રે હનુમાનજીના કોઈ પણ પાઠ કરવા, ચાલીસા વાંચવા, જેથી કરીને હાલમાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એવું લાગી રહ્યું છે, તો એમાં તમને સારો સહાયનો માર્ગ મળી જાય તેવું કહી શકાય. મીરાબેન જોડાઈ ગયા છે. મીરાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ક્લિયર નથી આવતો. 29 મે 1982. જી, સમય જણાવો. સમય જન્મ સ્થળ છે મુંબઈ. પ્રશ્ન જણાવો. તમારો જે પ્રશ્ન જે છે એ તમે વિગત આપી તો એટલું કહી શકાય કે તમે હાલમાં હકારાત્મક અભિગમ રાખીને પ્રયત્ન કરો. 2023 તમને થોડોક સુધારો આપવાની શરૂઆત કરે તેવા યોગ વાળો તો છે જ, એટલે તમે થોડા પ્રયત્નશીલ રહેશો તો વધુ સારું. એની આગળ તમે વ્યવહારુ અને એને પસંદ પડે તેવી કોઈ વાતો કરો જેથી કરીને એનું મન થોડુંક સારું રહી શકે. બીજી વસ્તુ એ કે આ બાબતે તમારે કોઈ પણ નિષ્ણાંત વ્યક્તિની સલાહ પણ લેવાની હોય તે પણ લઈને એની આગળ માર્ગદર્શન આપવું એ પણ અગત્યનું બને છે. હવે એને કોઈ પણ પ્રકારના વ્યવસાયમાં તમે એને રસ પડે એ બાબતે એની શરૂઆત કરાવો, કારણ કે 2023 તમે એ બાબતે પ્રયત્ન કરશો ને તો પણ ધીરે ધીરે તમારા પ્રયત્નમાં કંઈક પરિણામ મળે એવા યોગ લાગી રહ્યા છે, એટલે તમે આ બાબતે પણ પ્રયત્ન કરો તો વધુ ઈચ્છનીય છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય, જે પણ આરાધ્ય દેવ હોય, તો તમે એમાં ભક્તિમાં વધુ ધ્યાન આપી અને એમાં પ્રાર્થના કરશો એ વધુ અગત્યનું છે. માટે હાલના સમયમાં તમે સારી રીતે અને વ્યવહારુ ઢબે કોઈના માર્ગદર્શનથી પણ પ્રયત્નશીલ રહેશો અને પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરશો ને તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એવા યોગ છે, અને એટલે તમે સફળ પણ થઈ શકશો. કમલેશભાઈ જોડાઈ ગયા છે. કમલેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અને એક દર્શક મિત્ર જોડાયા છે, નીતિનભાઈ. નીતિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/8/89. જી, જન્મ સમય
7:30 વાગે સાંજનો. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ગાઝિયાબાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમની હાલત અત્યારે બરોબર નહીં, કન્ડિશન એટલે ફાઇનાન્શિયલ. આગળ શું થશે એટલે અત્યારે કન્ડિશન બરોબર રહેતી નહીં ફાઇનાન્શિયલ એની. જી, જુઓ, તમારી ફાઇનાન્શિયલ કન્ડિશનની જે તમે વાત કરી રહ્યા છો એમાં એટલું કહી શકાય કે હાલમાં તમે સારી રીતે કોઈના માર્ગદર્શનથી પ્રયત્ન કરો, એટલે તમે જે પણ વ્યવહારુ પ્રશ્ન હોય, વ્યવસાયલક્ષી પ્રશ્ન હોય, તો તમે જે તે વ્યક્તિની માર્ગદર્શન અને વ્યવહારુ અભિગમથી તમે કામ કરશો તો પરિસ્થિતિ સુધરે એવા યોગ તમારા ચાલી રહ્યા છે. હાલમાં પણ તમે જો પ્રયત્ન કરવાથી ઓગસ્ટ માસ બાદ તમારા પ્રયત્નમાં ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે એવું પણ કહી શકાય. આગળ 2024 અને 2025 તમારા માટે થોડાક સારા છે, એટલે પરિસ્થિતિ તમે વ્યવહારુ અભિગમથી લેશો ને તો પરિસ્થિતિ સારી રીતે સુધરે તેવું કહી શકાય. આ હેતુથી તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ ઉત્તમ લાગી રહ્યું છે. તમે રોજિંદી પૂજા પાઠ કર્યા પછી ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો, તેમજ અઠવાડિયામાં એકવાર કે શક્ય હોય તો દરરોજે જ્યારે પણ નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો એ તમારા માટે વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. એટલે આ પ્રકારની ભક્તિ થોડીક કરશો તો પરિસ્થિતિ તમારી હાલમાં જે સુધારાલક્ષી છે એમાં તમને ધીરે ધીરે પરિણામ મળી શકે તેવું લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ ત્રણ રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ, આજે તમને તમારા કામમાં સફળતા મળે અથવા એવા એંધાણ દેખાય તેવું લાગી રહ્યું છે. આતુરતા આજે તમારામાં વધુ જોવા મળે. તમારે વાતચીત કરવા બાબત હોય, કામકાજ કરવા બાબત હોય, આતુરતા તમારી પ્રકૃતિમાં વિચારોમાં જોવા મળે તેવું લાગી રહ્યું છે. ઇતર પ્રવૃત્તિ થોડીક વધે એમાં તમારો સમય અને ક્યાંક નાણાંનો વ્યય થાય તેવું પણ જણાઈ રહ્યું છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ, કોઈ લાભની વાત બને અથવા સારી આશા ઊભી થાય તેવા યોગ બની રહ્યા છે. એમાં પણ જે યુવા વર્ગ છે એને કોઈ પણ વ્યક્તિ સાથે મિલન મુલાકાત થઈ હોય, જવાબ લેવાનો હોય વડીલોએ, તો આજે પ્રયત્નો કરવાથી આ રાશિના જાતકો માટે કોઈ સારી આશા બંધાઈ શકે છે. કામમાં પણ પ્રભાવ સારો દેખાય, કામ પર સારી અસર વર્તાય તેવું બને. ધાર્મિક ભાવના વિચારસરણી આજે તમારામાં વધુ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ કોઈ પણ કારણસર વધુ દેખાય. ઉત્સાહની સારી અસર તેમના વિચારો કામકાજમાં પણ સારી રહે તેવું પણ જણાઈ રહ્યું છે. કોઈ સારી તક મળે અથવા કોઈ પોતાના મનની ઈચ્છા ક્યાંક ફળીભૂત થતી હોય એવા એંધાણ પણ દેખાય તેવું બનવા જોગ છે. નવું કોઈ કાર્ય થઈ શકે એમાં અન્યનો સાથ સહકાર પણ મળી રહે. જી હવે વાત કરીએ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, તમારા કામની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય જેનો તમને સંતોષ પણ મળે. ઉત્સાહ આજે કોઈ પણ કારણસર સારો રહે જેની સારી અસર તમારા વિચારો વર્તન પર પણ પડી રહે. કોઈ જગ્યાએ લાભની વાત બને તેમાં પણ જે લોકોને વ્યવસાયલક્ષી કે વ્યવહારુ કંઈ પણ બાબતેના પ્રયત્નો થતા હોય તો એ પ્રયત્નો કરવામાં કોઈનો સહકાર મળે, સારા એંધાણ મળે તેવા પણ યોગ બની રહે છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, પરિચિતો સાથે આજે મુલાકાત થાય, મુલાકાતમાં સમય વધુ ફળવાઈ જાય તેવો બનવા જોગ છે. કોઈ અગત્યની ચર્ચા કરવાની હોય એ શક્ય બને અથવા
અગત્યની ચર્ચા માટે કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય તે મુલાકાત પણ આજે સંભવિત થઈ શકે તેવું બને. મુલાકાત કોઈ પણ પ્રકારની હોય, વ્યવહારુ હોય, વ્યવસાયલક્ષી હોય કે અંગત, એ મુલાકાત સારી રહે તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંકસર છે પઠણ, ધાર્મિક વૃત્તિ આજે તમારા વિચારોમાં વર્તનમાં જોવા મળે તેવું લાગી રહ્યું છે. ઉત્સાહ તમારામાં થોડોક વધુ રહે, સારા ઉત્સાહની અસર તમારા આજે કામકાજ પર પણ દેખાય તેવું બનવા જોગ છે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે એ રાજકીય બાબતોમાં પણ આજે અનુકૂળતા રહે અને એમાં કોઈ સારા કાર્ય થાય, કામકાજની કદર થાય તેવા યોગ પણ સંભવિત છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ તમારી પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, અમિતાબેન છે. અમિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ જ નથી આવતો. જન્મ સમય જણાવો. રાત્રે 10 વાગે. જી દાહોદ પંચમહાલ જિલ્લો ગુજરાત. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે મારી શારીરિક અને આર્થિક સ્થિતિ કેવી રહેશે અને મારા છોકરાઓનું કેને ભવિષ્ય કેવું રહેશે, કારણ કે એ લોકો સપોર્ટ કરતા નથી અમને લોકોને કોઈ પણ રીતે. આર્થિક પરિસ્થિતિ, તમારી જે આર્થિક શારીરિક પરિસ્થિતિ અંગે જો આપણે ચર્ચા કરીએ ને તો એનામાં એટલું કહી શકાય કે તમારે દિવાળી બાદ પરિસ્થિતિ સારી રીતે સુધરે તેવા યોગ છે. એટલે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરશે. 2024 મધ્યમ છે, 2025માં થોડીક વધુ સારી સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે તમારી ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે તેવા યોગ લાગી રહ્યા છે. આ બંને બાબતે તમે જો શક્ય હોય તો દરરોજ સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો, તેમજ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો, એ તમારા માટે હિતાવહ દેખાઈ રહ્યું છે. તેમજ તમારે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ પણ વધુ અગત્યનું કહી શકાય. સાથે સાથે તમે મહિનામાં એકાદવાર એકાદ નાની વાટકી જેટલું અનાજ કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને તમે દાનમાં આપો, એ પણ વધુ અગત્યનું કહી શકાય. માટે થોડીક ધીરજ અને ભક્તિ રાખશો તો પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું કહી શકાય. તેમજ અંગત પારિવારિક બાબતોમાં પણ જો આ પ્રકારની ભક્તિ કરતા રહેશો તો તેમાં પણ સારી અસર થાય તેવું લાગી રહ્યું છે. એટલે હાલમાં તમે થોડી ધીરજ વધુ રાખો, વધુ પડતા વિચારો ના કરો અને ભક્તિ કરો અને પોતાના કામમાં રત રહો, એ જ વધુ અગત્યનું કહી શકાય. ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરીથી જણાવશો? ક્લિયર અવાજ નથી આવતો. 1/1/1997. જન્મ સમય જણાવો. 9:30 સવારે કે રાત્રે? રાત્રે. જી જન્મ સ્થળ જણાવો. પ્રશ્ન જણાવો. સગાઈ જો સગાઈ અંગે તમે પ્રયત્નશીલ રહો એ વધુ ઈચ્છનીય છે. હાલમાં યોગ મધ્યમ ચાલી રહ્યા છે, 2024માં થોડાક વધુ પ્રબળ બને છે.
માટે તમે કોઈ પણ સારી જગ્યાએ વ્યવહારુ ઢબે વાતચીત કરવાની હોય એવા પ્રયત્નો તો તમે રાખો જ, જેથી કરીને તમારી મહેનત ધીરે ધીરે ફળીભૂત થાય તેવું કહી શકાય ખરું. એટલે આગળ પણ તમારા આ બાબતે યોગ સારા લાગી રહ્યા છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને બે હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ મહિનામાં એકવાર કોઈ પણ તિથિની આસપાસ નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ એ માતાજીને પણ પ્રાર્થના કરો, જેથી કરીને હાલમાં તમારા ગ્રહયોગ ધીરે ધીરે સારા ચાલી રહ્યા છે અને આગળ થોડા વધુ સારા ચાલે એવું લાગે છે, તો એમાં માતાજીની કૃપાથી તમારું સારી જગ્યાએ વાત ગોઠવાઈ જાય તેવું બની શકે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ, તુલા વૃશ્ચિક ધનરાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાક્ષર છે ર અને ત, તમને આજે તમારા કામમાં સહયોગ મળે તેવું લાગી રહ્યું છે. મનમાં કોઈ વાતની થોડીક દ્વિધા રહે જેને કારણે મન અશાંત બને તેવું કહી શકાય. શાંતિ આજે જાળવવી, વાતચીત કરવાની હોય કે વાત સાંભળવાની હોય, જેટલી શાંતિ રાખશો એટલી અનુકૂળતા વધશે. વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષર છે ન અને ય, ધાર્મિક વૃત્તિ આચરણ વિચારસરણી આજે વધુ રહે તેવું બનવા જોગ છે. સામાજિક કાર્યમાં ધ્યાન વધુ જાય, લોક કાર્ય થાય, લોકોની મદદની ભાવના જાગે તેવું પણ આજના દિવસે સંભવિત બને છે. મદદની ભાવનાથી પણ તમને અંગત ખુશી ને સંતોષ પણ જોવા મળે. ધનરાશિ, આ જાતકોને તેમના કામમાં આજે ઉત્સાહ સારો રહે, સારા ઉત્સાહની અસર કામકાજ પર પણ સારી પડે, કામ પ્રત્યે આત્મવિશ્વાસ પણ વધે. તમારી કોઈ પણ મુલાકાત હોય એ આજે લાભવંતી હોય, મુલાકાત આર્થિક બાબતોની હોય, વ્યવસાયલક્ષી બાબતોની હોય કે જે લોકોને વ્યવહારુ બાબતની હોય તેવા લોકો માટેની આજે મુલાકાત કંઈ પણ લાભવંતી કે ફળદાયી બની શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. વાણી પર પણ પ્રભાવ આજે સારો જોવા મળે, જેને કારણે તમે સામેની વ્યક્તિ પર તમારા સારા વિચારો તમારા મૂકી શકો તેવું પણ બનવા જોગ છે. હવે વાત કરી મકર કુંભ અને મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાક્ષર છે ખ અને જ, ઉત્સાહ તમારામાં કોઈ પણ કારણસર વધુ રહે તેવું બનવા જોગ છે. વિચારોમાં પરિવર્તન આવે, કંઈ પણ નવું કરવાનું સૂજે તેવું કહી શકાય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ રહે. કુંભ રાશિ કે જેના નામાક્ષર છે ગ સ શ, વાર્તાલાપમાં વધુ સમય ફળવાય, ઇતર વાર્તાલાપ થોડીક વધે તેવું કહી શકાય. કામકાજમાં સાહસ વૃત્તિ થોડીક વધુ દેખાય, કોઈ પસંદગીની વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તો પણ વસ્તુ ખરીદવી સંભવિત બની શકે છે. મીન રાશિ કે જેના નામાક્ષર છે દ ચ જ થ, લાભની વાત થાય અથવા તમે એ બાબતે ઉત્સાહિત બનો તેવું પણ કહી શકાય. મિત્રો સાથે આજે સમય વધુ ફળવાય, કંઈ પણ બાબતોની ચર્ચા વિચારણા વધુ થાય, નવી જાણકારી મળે, નવા વિચારોનું આદાન પ્રદાન થાય તેવું પણ સંભવિત છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ, મને રજા આપશો. નમસ્કાર.